मित्रों शिल्पा गोसर चैनल में आपनु स्वागत छे। आजे आपने चर्चा करीशुं 108 ना आंकड़ा विषे। आपना धर्मग्रंथों में 108 ना आंकड़ानुं खूब ज महत्व बतावामां आव्युं छे। आपने महापुरुषों ने मुनि भगवंतों नाम आगळ 108 लगाड़ीए छीए। आपने जे माळा के नवकारवाड़ी गणीए छीए तेना मणका पण 108 होय छे। घणा तीर्थोनी वन्ना पण 108 खमासणाथी कराती होय छे। घणा भगवानो देवी देवताओना 108 नामना जप पण आपणे करीए छीए। दाखला तरीके 108 पार्श्वनाथ भगवान, 108 दत्तात्रेयना जाप, 108 विष्णु भगवानना जाप। आपणी हालनी गणितमां 100 गणतरी सरल पड़े छे, तो शू आपणा शास्त्रकारो ने पूर्वजो मूर्ख हता? ना, एम नथी। आपणा शास्त्रकारो अने पूर्वजो खूब ज प्रतिभा संपन्न अने बुद्धिशाळी हता। तेओ 108 महत्व सारी रीते समजता हता। आपणा आकाशमां 12 राशिओ होय छे अने 9 ग्रह होय छे। એનો ગુણાકાર કરતા ગુણનફળ 108 આવે છે। વળી 27 નક્ષત્રો છે। પ્રત્યેક નક્ષત્રના 4 ભાગ થાય છે, એટલે કે 27 × 4 108 થાય છે। જો કે વાસ્તવિક રીતે નક્ષત્રો 28 હોય છે, જેની નોંધ જૈન શાસ્ત્રોમાં લેવામાં આવી છે। પણ અભિજીત નામના નક્ષત્રને બીજા આજુબાજુના નક્ષત્રોમાં સમાવી એને ગણનામાં લેવામાં આવતું નથી। 12 અને 9ના અંકો પણ મહત્ત્વના છે, એ પણ આપણે થોડીવારમાં સમજીશું। આપણું માનવ શરીર 80% પાણીથી બનેલું છે અને પાણી પર ખગોળિક ચીજો અસર કરે છે। દાખલા તરીકે સમુદ્રમાં ભરતી અને ઓઠ ચંદ્રની ગતિ સાથે સંકળાયેલી છે। ચંદ્ર સ્ત્રીઓના માસિક ધર્મ તથા મનોસ્થિતિ પર પણ અસર પહોંચાડે છે। ચંદ્રને લેટિન ભાષામાં લ્યુના કહેવામાં આવે છે અને આ લ્યુનાનો માનસિક રીતે અસ્થિર લોકો પર ખૂબ જ પ્રભાવ પડે છે, માટે એને લ્યુનેટિક કહેવાય છે। જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર એ પાણીનો અધિપતિ છે અને ચંદ્રની ધાતુ ચાંદી છે અને ચાંદીનો પરમાણુ ભાર 107.868 એટલે કે લગભગ 108 છે। 9 એ પૂર્ણ નંબર છે, એ ભગવાન માટે પ્રયોજાય છે। 1 થી 9 આંકડામાં 9ને છોડીને બીજા બધા આંકડાનો સરવાળો 36, એટલે કે એના અંકોનો પાછો સરવાળો કરીએ તો 9 આવે છે। 9ને ગમે એનાથી ગુણવામાં આવે પણ એના છેલ્લા અંકોનો સરવાળો હંમેશા 9 જ આવે છે, સિવાય કે 0। 1 આત્માના પ્રતીક તરીકે છે, શૂન્ય, નિરંકારી કે અભિમાન વગરના મનના પ્રતીક તરીકે છે। આવું નિરભિમાની મન પરમાત્માના નંબર 9થી ખૂબ જ નજીક છે, એટલે એને 8 અંક આપવામાં આવ્યો છે। 108 એટલે આત્માનું પૂર્ણતા તરફ વળવાનો નિર્દેશ છે। ભગવાનની નજીક કે ભગવાન જેવા પૂજનીય એ દર્શાવવા માટે આપણે 108 સંતો મહાત્માઓ મુનિઓના નામ આગળ લગાડીએ છીએ। બીજો 12નો આંક ખૂબ મહત્ત્વનો છે। આપણા દિવસના 12 કલાકો હોય છે ને રાત્રિના પણ 12 કલાકો હોય છે, 12 મહિના હોય છે, આપણી ફૂટપટ્ટી પણ 12 ઇંચની હોય છે ને આપણા ડઝનમાં પણ 12 નંગ આવે છે। 12નો અંક મહત્ત્વનો હોય આપણા ગુરુજનો આપણે 12 વાર મંત્ર કે 12 નવકાર ગણવાનું કહે છે। 12નો ગુણોત્તર લઈએ તો 144 થાય છે, પાછા એના અંકોનો સરવાળો 9 જ થાય છે। માટે નવકાર જ્યાં જ્યાં 12 કહેવામાં આવ્યું હોય ત્યાં ત્યારે 12 જ ગણજો,
10 કે 13 નહીં, જ્યારે 108 ખમાસણા આપવાનું કહેવામાં આવ્યું હોય તો ખમાસણા 108 આપજો, એનાથી ઓછા વધુ નહીં. આપણા સ્વચ્છંદથી એમાં વધઘટ કરતા શાસ્ત્રકારો કે મહાપુરુષોએ પ્રયોજેલા મર્મને નુકસાન પહોંચે છે અને આપણે દોષપાત્ર થઈએ છીએ. જૈન ધર્મમાં પંચ પરમેષ્ટિમાં સિદ્ધ ભગવાનના 8 ગુણો ગણ્યા છે કે હોય છે, અરિયંત ભગવાનના 12 ગુણો હોય છે, ને આચાર્ય ભગવાનના 36 ગુણો હોય છે, ઉપાધ્યાય ભગવાનના 25 ગુણો હોય છે અને સાધુ ભગવાનના 27 ગુણો હોય છે. આ બધા આંકડાનો જો આપણે સરવાળો કરીએ, એટલે કે બધા ગુણોનો સરવાળો 108 થાય છે. જોયું ને 108નો આંક કેટલો અદ્ભુત છે. દરેક ગુણ માટે એક એક મંત્ર કરીએ તો પણ 108 થાય છે. એટલે મારાના મણકા તો 108 જ રખાય ને ફેરવવા જોઈએ. એ જૈન ધર્મથી પણ સિદ્ધ થાય છે. આપના ધ્યાનમાં પણ 108ના અંકની કોઈ વિશેષ માહિતી હોય તો જરૂરથી કમેન્ટ કરીને જણાવશો. અમારી ચેનલને લાઈક કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી આવા જ્ઞાનસભર વિડીયો આપની સમક્ષ અમે ફરી લાવી શકીએ. ચેનલ જોવા બદલ ધન્યવાદ.